નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હિના. જોઈએ આજના મહત્વના સમાચાર. સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને 1 કિલોમીટર લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પથ્થરમારો, આગ ચંપીની ઘટનાઓ ચાલુ છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે. છતાં દેશના અમુક રાજ્યોમાં આ બિલનો વિરોધ ચાલુ રહેતા હવે સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સીએએ અને એનઆરસીના સમર્થનના બેનરો સાથે જોડાયા છે, જ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારીમાં પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને સીએએ અને એનઆરસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સિટીઝન એમેન્ડમેન્ટ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઈને જ્યારે લાગુ થયો છે, ત્યારે વર્ષોથી પડતર રહેલી આ સમસ્યાને ઉકેલવામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકાર સફળ રહી છે, અને એના કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા જે ત્યાંના લઘુમતીઓ છે એમના ઉપર જે અમાનવીય જુલમ સિતમ થઈ રહ્યા હતા, એમાંથી એને મુક્તિ આપીને એમનું સન્માન અને ગૌરવ જળવાય તે રીતે એને ભારતના નાગરિક બનાવવાનો માર્ગ મોકળો થયો છે. વર્ષોથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, તત્કાલીન વડાપ્રધાન અને અન્ય નેતાઓની જે ખ્વાહિશ હતી એ નરેન્દ્રભાઈએ પૂરી કરી છે. સીએએની વિરુદ્ધમાં વિપક્ષો દ્વારા દેશભરમાં કેટલી ગેરસમજો, કેટલાક ભ્રમ ફેલાવવાના પ્રયાસો થયા હતા, એ માટે હિંસાનો પણ આશરો લેવામાં આવ્યો હતો. પરંતુ સુરત અને દેશના તમામ શહેરોમાંથી રાષ્ટ્રભક્ત અને જાગૃત નાગરિકોએ પોતાના પ્રદર્શન દ્વારા સીએએને સમર્થન કરીને વિપક્ષની આ ચાલ છે એ ખુલ્લી પાડી દીધી છે, અને સીએએના સમર્થનમાં આજે દેશભરમાં પ્રચંડ લોક જુવાળ ઉઠ્યો છે. સુરત પણ એમાં સામેલ છે, અને આપ જોઈ શકો છો સુરતમાં 10,000 કરતાં વધારે નાગરિકો સ્વયંભૂ રીતે આજે આ રેલીમાં જોડાયા છે, અને ખૂબ ટૂંકા સમાચાર મળ્યા છતાં પણ લોકો એમાં ઉમટી પડીને ઉત્સાહપૂર્વક અત્યાર સુધી એ પ્રદર્શનમાં અહીંયા ટકી રહ્યા છે. સર, આજે સીએ અને એનઆરસીના વિરોધમાં સમર્થનમાં જે રેલી નીકળી છે, કેટલા લોકો જોડાયા હતા? પ્રચંડ રેલી નથી, આ રેલો હતો. ગુજરાત સહિત સુરતના લોકોએ જે રીતે સીએએને વધાવી લેવાનું, એના સમર્થનમાં નીકળવાનું જે આજે પોતાની એક સમજ બતાવી છે, મને હું સુરતીઓને અભિનંદન આપું છું કે આ માનવતાભર્યા કાયદાને સમર્થન કરીને નરેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી અમિતભાઈને એક મેસેજ પહોંચાડ્યો છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છે. આ માનવતા ભરેલા કાયદાને વધાવી લેવાને બદલે કોંગ્રેસ સહિત વિપક્ષો જે રીતે ભ્રમ ફેલાવી રહ્યા હતા દેશમાં, એ ભ્રમને નિરસન કરવાનું કામ આજે સુરતની જનતાએ, સુરતીઓએ કરીને પ્રચંડ જનસમર્થન સાથે આ માનવતા ભર્યા કાયદાને વધાવી દીધો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે રીતે આઝાદી પછી હિન્દુ, શીખ, બૌદ્ધ ત્યાં લઘુમતીમાં હતા, એની સામે જે પ્રતાડના થતી હતી, જે એની બહેન દીકરીઓની આબરૂ જોખમમાં હતી, લૂંટાતી હતી, એને બચાવવાનું કામ મને લાગે છે કે આજે આ દેશની ભારતીય જનતા પાર્ટીની, કેન્દ્રની સરકારે કર્યું છે, ત્યારે સુરતી સહિત અમે બધા જ એને બતાવીએ છીએ. જે રેલી કાઢવામાં આવી છે, સમર્થનમાં શું છે? આજે સુરતની અંદર સુરત નાગરિક સમિતિ દ્વારા સીએએના સમર્થનની અંદર એક ભવ્ય રેલીનું આયોજન થયું. અત્યારે જ કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવામાં આવેલું છે, અને જે પ્રકારની અંદર સુરતની અંદર સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનોએ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે સમર્થન આપ્યું છે એ અદ્ભુત છે. હું ચોક્કસપણે માનું છું કે કોંગ્રેસ ઉઘડાઈ ગઈ છે, કોંગ્રેસની અંદર પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસે જે પ્રકારનું નિર્ણયો જે સામે આવ્યા છે, કોંગ્રેસની સામે એ તલાક, ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, રામ મંદિરનો જે ચુકાદો આવ્યો છે, અને 370ની અંદર પણ જે જનસમર્થન મળ્યું છે એના અનુસંધાનમાં કોંગ્રેસે લોકોને ભ્રમણા ફેલાવવાનું કામ કર્યું છે, અશાંતિ ફેલાવવાનું કામ કરી રહી છે અને અફવાઓ ફેલાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, એવું સ્પષ્ટપણે માનું છું.
કોંગ્રેસ અમને આ વિરોધની રેલી કહીએ તો પણ ખોટું નથી, અને સીએના સમર્થનની વાત કરીએ તો પણ ખોટું નથી. ખૂબ જ જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે મોટા સંખ્યાની અંદર સંગઠનના વિવિધ સંગઠનના લોકો જોડાયા છે, આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા છે, અને ઇન્ડસ્ટ્રીયલ આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયેલા છે. સમગ્ર ભારત વર્ષમાં સીએએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, ભારતનો નાગરિકત્વનો ધારો કાયદો જે 1955માં બનેલો હતો, હાલમાં દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે નાગરિકત્વ સંશોધન બિલ સીએ રજૂ કર્યું, જેનો મુખ્યત્વે ધ્યેય હિન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 1947ના ભાગલા, આ ભાગલામાં જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હતા, માઇનોરિટીમાં હતા, આ માઇનોરિટી ક્લાસને હિન્દુસ્તાનની અંદર જે રહે છે વર્ષોથી, કારણ કે પાકિસ્તાનમાં 1947 આઝાદી વખતે જે 24% વસ્તી બિન ઇસ્લામિક હતી, ત્યાર પછી ઘટતી ઘટતી આજે 1% થઈ ગઈ, જેનું કારણ કે ત્યાં ક્યાં તો ધર્માંતર પ્રવૃત્તિ થઈ, ક્યાં કેટલા મારી નખાયા, કેટલાકને ભાગી નાખવાની ફરજ પડી, એના ડરને કારણે, સિક્યુરિટી ન હોવાના કારણે ત્યાંના બિન ઇસ્લામિક લોકો કે જે હિન્દુ, જૈન, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ આ બધા લોકોએ ભારત આવવાની ફરજ પડી. આ ભારતમાં વસતા આ બિન ઇસ્લામિક જે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના નાગરિકોને નાગરિકત્વ આપવાની વાત છે, એના સમર્થનની અંદરની આ રેલી છે. મેરા નામ મહેન્દ્રા સિંહ હૈ, રાષ્ટ્રવાદી યુવા વાહિની મેં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ હું. આજ સુરત મેં જો વિશાલ રેલી નિકાલી ગઈ હૈ સીએબી ઓર એનઆરસી કે સમર્થન મેં, ઉસમે હમારી ટીમ રાષ્ટ્રવાદી યુવા વાહિની કી પૂરી પૂરે જિલ્લે કી ટીમ ઇસમેં સમ્મિલિત થી. સીએબી જો કાનૂન લાયા ગયા હૈ ભારત સરકાર કે દ્વારા, ઇસે કિસી કી નાગરિકતા જાને કા કોઈ ખતરા નહીં હૈ. કાંગ્રેસ કે દ્વારા ઓર વિપક્ષ પાર્ટીઓ કે દ્વારા જો લોગો કો ગુમરાહ કરકે રોડ પે જો હૈ લોગ નિકલ રહે હૈ, તોડફોડ કર રહે હૈ, દંગે ફસાદ કર રહે હૈ, યે દેશ કે લિયે બહુત હી ગલત હો રહા હૈ. દેશ હિત મેં યે કાનૂન લાયા ગયા હૈ, દેશ કે લિયે બહુત હી અચ્છા હૈ. સીએબી ઓર એનઆરસી સે કિસી કો કોઈ ખતરા નહીં હૈ, ઓર હમ યે સંદેશ દેના ચાહતે હૈ સભી લોગો કો જો દંગા ફસાદ કર રહે હૈ, એક બાર સીએબી કે બારે મેં જાણકારી લે આપ. ઇસ કાનૂન સે કિસી કો કિસી કા નાગરિકતા જાને કા કોઈ ખતરા નહીં હૈ, બલ્કિ ઇસે જો અપને પાકિસ્તાન ઓર અફઘાનિસ્તાન ઓર બાંગ્લાદેશ સે મેં જો લોગ અલ્પસંખ્યક હૈ, પ્રતાડિત હૈ, ઉનકો ભારત કે અંદર નાગરિકતા દેને કે લિયે યે પ્રાવધાન લાયા ગયા હૈ. ભારત માતા કી જય, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ખજોદ ખાતે ડાયમંડ બોર્સ પ્રોજેક્ટની નવનિર્મિત બિલ્ડિંગના 7મા માળેથી વિનોદ કરનાકર નામના મજૂરનું પટકાતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ મજૂરને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ઘટનામાં વેસુમાં રાજેન્દ્ર પંચમ નામનો મજૂર એરાઇઝ નામની નવનિર્મિત બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખજોદ ખાતે ડાયમંડ બોર્સ પ્રોજેક્ટના 15 માળની નવનિર્મિત બિલ્ડિંગમાં વિનોદ કરનાકર કામ કરતો હતો. દરમિયાન આજે સવારે 7 વાગ્યાના અરસામાં 7મા માળે કામ કરતા નીચે પટકાયો હતો. સાથી મજૂરોને જાણ થતાં તેને મૃત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. રાજેન્દ્ર પ્રીતમ પંચમ વેસુ વીઆઈપી રોડના સંઘની એરાઇઝ નામના નવનિર્મિત બિલ્ડિંગના 13મા માળે પ્લાસ્ટર ચડાવવાનું કામ કરતો હતો, અને રાજેન્દ્ર છેલ્લા 7 મહિનાથી કામ કરતો હતો. દરમિયાન આજે સવારે 19 માળના પ્રોજેક્ટમાં 13મા માળે પ્લાસ્ટર ચઢાવવાનું કામ કરતો હતો. દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરના આરસીસી સ્લેબ પર પટકાયો હતો. ઘટનાની જાણ થતાં સાથી મજૂરોએ 108ને જાણ કરી હતી, જેથી 108 મારફતે રાજેન્દ્રને મલ્ટીપલ ફ્રેક્ચર સાથે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના એક કાપડના વેપારીએ પોતાની મિલકતનું દસ્તાવેજ કાપડ પર બનાવ્યું છે. વકીલ અરુણ લાહોટી હસ્તક બનાવવામાં આવેલું કાપડ પરનો દસ્તાવેજ દેશનો પ્રથમ કાપડ પર બનાવેલું દસ્તાવેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વકીલ અરુણ લાહોટી કાયદાની મર્યાદામાં રહીને અલગ અલગ પ્રકારના દસ્તાવેજ બનાવવા માટે જાણીતા છે. તેમને વિચાર આવ્યો કે સુરતને ટેક્સટાઇલ નગરી ગણવામાં આવે છે,
તો સુરતમાં એક દસ્તાવેજ કાગળ પર હોવો જોઈએ. કાપડ વેપારી સંજય બાબુલાલ સુરાનાએ ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરવાનો હતો. તે વકીલ અરુણ પાસે જતા તેમણે કાપડ પર દસ્તાવેજ કરવાનો આઈડિયા આપ્યો હતો. દસ્તાવેજનું લખાણ કાપડ પર ઉતારવાનું એટલે કે પ્રિન્ટનું કામ મહત્વનું હતું. પ્રિન્ટિંગનું કામ સાઈમ પ્રિન્ટિંગના રોહિત કપૂરે કરી આપ્યું હતું. ફાઇનલ ટચઅપ ડિઝાઇનર અનુરાધા સોમાણીએ આપ્યું હતું. દસ્તાવેજ તૈયાર કરવામાં 4 મહિનાનો સમય લાગ્યો હતો. 5 ઓક્ટોબરના રોજ કાપડ પર બનાવવામાં આવેલો દસ્તાવેજ વિશ્વનો પ્રથમ દસ્તાવેજ હોવાનો દાવો વકીલ લાહોટી દ્વારા કરાયો હતો. વકીલ અરુણ લાહોટી દસ્તાવેજ સાથે પ્રયોગ કરી રહ્યા છે. તેમણે સૌપ્રથમ સુરતમાં હિન્દી સંસ્કૃત ગુજરાતી તાળપત્ર પર દસ્તાવેજ અને સોના ચાંદી અને હીરા જડિત દસ્તાવેજ બનાવ્યા છે. ત્યારબાદ કાપડ પર દસ્તાવેજ બનાવ્યો હતો, જેને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. હિતેશ ગોયા, જિલ્લા વિકાસ અધિકારી સુરત. કેવા દસ્તાવેજ અત્યારે બનાવવામાં આવ્યા છે અને સેનો રેકોર્ડ નોંધાયો છે? આજે જે ખાસ પ્રસંગ છે એ જે સુરતની પહેચાન છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, અને જે કાપડ પર જે દસ્તાવેજ બનાવવાનો આવેલો છે અને જેની નોંધ અલગ અલગ જે રેકોર્ડની સંસ્થા છે એમણે લીધેલો છે, એ દસ્તાવેજ માટે આજે આ સમારંભ થઈ રહ્યો છે. સેનો રેકોર્ડ નોંધાયો છે? આજે કાપડ પર એક દસ્તાવેજ બનાવવામાં આવેલો, હમણાં જે તાજેતરમાં ઓક્ટોબર માસમાં એક પ્રોપર્ટીનો દસ્તાવેજ કાપડ પર જે નોંધવામાં આવેલો એનો આજે કાર્યક્રમ છે. અત્યાર સુધી કયા કયા દસ્તાવેજો બની ચૂક્યા છે, જેના રેકોર્ડ ચૂક્યા છે સુરતના નામે? સુરતના નામે અત્યારે જે જાણકારી આપવામાં આવી એ મુજબ તામ્રપત્ર પર ગોલ્ડ અને સંસ્કૃતમાં પણ અમુક દસ્તાવેજ નોંધાયેલા છે, અને આ રીતે કાપડ પર પણ નોંધાયેલા છે દસ્તાવેજ. સુરતના તમે અત્યારે ઉત્તમ જાણકારી મુજબ આ 4th દસ્તાવેજ છે કે જે વિશિષ્ટ રીતે નોંધાયેલો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના પાંડેસરામાં કૌટુંબિક ભાઈને ભાભી સાથેના આળા સંબંધોમાં મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ખુદ ભાભીએ તેના રૂમમાં જઈ તેને ગળે ટૂંપો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી. સમગ્ર મામલો પીએમ રિપોર્ટના આધારે સામે આવ્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી 35 વર્ષીય મહિલા રામકુમારી શિવપૂજન યાદવની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. પાંડેસરા વડોદ ગામે ગણેશનગર 2માં રૂમ નંબર 3માં રહેતા અને એક કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની 21મી તારીખે સવારે રૂમમાંથી લાશ મળી આવી હતી. યુવકને માથાના ભાગે ઇજાઓ હતી, જેના કારણે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે મરણ જનાર એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુંબિક ભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી સાથે રહેતો હતો. તે વખતે ભાભી જોડે તેના આળા સંબંધો હતા. ત્યાર પછી વિનય વતન ચાલી ગયો હતો. છેલ્લા 3 મહિનાથી વિનય વતનથી સામેના રૂમમાં અલગ રહેતો હતો. મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઈલમાં પાડ્યા હતા. તે ફોટો સોશિયલ મીડિયા પર મૂકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એવું હતું કે કદાચ આ ફોટો જો મારો પતિ જોઈ લેશે તો તે આત્મહત્યા કરી લેશે, પછી પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેનું તેના મનમાં હતું, જેના કારણે કંટાળી રામકુમારીએ તેના કૌટુંબિક દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. અત્યારે મહિલા રામકુમારી મોડી રાત્રે વિનયના રૂમમાં ગઈ. તે સમયે વિનય દારૂના નશામાં હતો અને સૂતેલો હતો. મહિલાએ વિનયની ઉપર બેસી દુપટ્ટો વિનયના ગળામાં નાખી દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દિવાલ સાથે ભટકાવી દીધું હતું. હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જોકે પોલીસે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો. મૃતક વિનય અને તેનો કૌટુંબિક ભાઈ શિવપૂજન બંને એક જ ઠેકાણે નોકરી કરતા હતા. વિનયનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હતું, જેથી વિનય સેટિંગ કરાવીને દિવસપાળીમાં નોકરી કરતો અને રામકુમારીના પતિને કોન્ટ્રાક્ટર નાઇટપાળીમાં નોકરી અપાવતો હતો, જેથી નાઇટપાળીમાં શિવપૂજન નોકરીએ જાય તે સમયે વિનય ભાભીના ઘરે રહેતો હતો. હત્યાનો બનાવ સામે આવ્યો તો શું હકીકત છે અને આરોપીની અત્યંત ધરપકડ થઈ છે? સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ એક અકસ્માત મોતની ઘટના સામે આવેલી હતી. આ કામે સૌપ્રથમ આ વ્યક્તિનું કોઈ પણ અગમ્ય કારણોસર મૃત્યુ થયેલાનું નોંધાયેલું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની ઓળખ કરતાં આ વ્યક્તિ વિનય શિવમૂર્ત યાદવ હોવાનું સામે આવેલું હતું, અને આ વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં પેનલ ડૉક્ટરથી તેનું પીએમ કરાવતા તેને ગળે ટૂંપો દે અને તેની હત્યા થયેલાનો સામે આવતા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે બનાવ બાદ આજુબાજુના વ્યક્તિઓની અને અલગ અલગ ટીમ બનાવી અને આ બાબતની તપાસ કરતા આ જે મરણ જનાર છે તે અને તેની બાજુમાં રહેતા તેના જે ભાભી હતા તેની સાથે તેને અનૈતિક સંબંધો હતા અને આ કારણે
તેના ભાભી દ્વારા તેને ગળે ટૂંપો આપી અને તેની મૃત્યુ કરેલાનું સામે આવેલું હતું. પોલીસે આ કામે જે મરણ જનારના ભાભી છે તેની અટક કરેલ છે અને હાલમાં આ ગુનાની તપાસ વધુમાં ચાલુમાં છે. અને એની સાથે અનૈતિક સંબંધો હતા, પરંતુ આજે જે હત્યા જેની થયેલી છે તેની તેના ભાભી સાથે જે અનૈતિક સંબંધો હતા તેના ભાભીને એવું થયેલું હતું કે હવે મારા પતિના બાબતની જાણ થઈ ગઈ છે, જેથી તેને આ બાબતે સંબંધો રાખવાની ના પડતા જે મરણ જનાર છે તેને પોતાના મોબાઈલ ફોનમાં તેનો ફોટો પાડી લીધેલો હતો અને આ ફોટો વાયરલ કરવાની તેની ધમકી આપી અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું સામે આવેલું છે. હાલમાં ગુનાની વધુ તપાસ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. હજારો કિલોમીટર દૂરથી આવેલા ઓરિસ્સા વાસીઓ માટે સુરતમાં ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક સાથે 12,000 ઓરિસ્સાથી આવેલા લોકોને માં વાત્સલ્ય કાર્ડ અને રાશન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મોટા IAS અને સુરત કલેક્ટરે પણ હાજરી આપી હતી. સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા કન્વેન્શન હોલમાં હજારોની સંખ્યામાં ઓરિસ્સા વાસીઓ એકત્ર થયા હતા. આ કાર્યક્રમ ઓરિસ્સાના લોકો માટે ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે વર્ષોથી સુરતમાં રહેતા અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી ચૂકેલા ઓરિસ્સા વાસીઓને અત્યાર સુધી સરકાર યોજનાઓનો કોઈપણ લાભ મળી શકતો ન હતો. ખાસ કરીને આરોગ્ય સંબંધી યોજનાઓ અત્યાર સુધી તેઓને મળી ન હતી, પરંતુ હવે રાજ્ય સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના માં વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓમાં ઓરિસ્સા વાસીઓ પણ સહભાગી બની શક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઓરિસ્સા વાસીઓને આ લાભ મળી શકે એ માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના તમામ ડોક્યુમેન્ટ જોયા બાદ હવે તેઓને માં વાત્સલ્ય કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ પોતાના આરોગ્યને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ઉપચાર માટે શહેરની કોઈ પણ મોટી સંખ્યા હોસ્પિટલમાં જઈ શકે અને 5,00,000 રૂપિયા સુધીની આરોગ્ય સેવા લઈ શકે. સાથે સાથે તેઓને રાશન કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અત્યાર સુધી મોટા ઓપરેશન માટે ઓરિસ્સાવાસીઓને ઓરિસ્સા જવું પડતું હતું, કારણ કે તેઓની પાસે બીજું કાર્ડ હતું અને આરોગ્ય માટેનું કાર્ડ ઓરિસ્સા સરકાર આપતી હતી, જેના કારણે સારવાર માટે ઓરિસ્સા જવું પડતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારમાં વાત્સલ્ય કાર્ડ પણ તેઓને આપવામાં આવ્યા છે, જેથી એમની આરોગ્યની કોઈ પણ સારવાર કરાવી હોય તો હવે ગુજરાતમાં જ થઈ શકશે. એક સાથે 12,000 લોકોને આ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને આગળ પણ મા કાર્ડ આપવાની કામગીરી ચાલુ રહેશે. આ કાર્યક્રમનું આયોજન પ્રવાસી ઉડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખ પ્રદીપ શાહુએ જણાવ્યું હતું કે આ યોજનાના કારણે ઓરિસ્સાથી આવેલા લાખો લોકોને આરોગ્યની 5,00,000 સુવિધાની સેવા ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમમાં IAS SK નંદા અને સુરતના કલેક્ટર પણ હાજર રહ્યા. એક્ચુઅલી યે પ્રવાસી ઓડિયા સમાજ કા મહા જાગૃતિકરણ હૈ ઓર ઉસમે કાફી સારે લોગ યહાં પે હમ લોગ કા 9,00,000 આદમી સુરત મે રહેતે હૈ ઓર સુરત મે રહેતે હુએ 9,00,000 આદમી હમ લોગ કઈ સારે સરકારી યોજના સે વંચિત હૈ, જૈસે કી માં કાર્ડ હો ગયા કે આધા આપણા રાશન કાર્ડ હો ગયા, આવક કા દાખલા હો ગયા, ઇસ ટાઈપ કા કાફી સારા સરકારી યોજનાઓ સે હમ લોગ વંચિત હૈ. તો મેને પ્રશાસન સે બાત કરકે, ગુજરાત સરકાર સે બાત કરકે કાફી સારે લોકોને ભી સમજે ઓર હમ લોગ કો હેલ્પ કરને કે લિયે આગે આયે ઓર ઇસ વજહ સે હમ લોગ કાફી સારે 12,000 સે ભી ઉપર કા મા કાર્ડ કરને કે લિયે સક્ષમ હો પાયે. કિતના ફાયદા હોગા ઓડિશા વાસી કો ઇસ મા કાર્ડ? હર ઓડિશા વાસી કોઈ ભી બડે બડે હોસ્પિટલ મે જિસમે મા કાર્ડ વેલિડ હૈ ઉસમે વો જા કરકે ઉસકા બડી બડી મતલબ બીમારી 5,00,000 તક છૂટ હૈ ઓર 5,00,000 તક કોઈ ભી ઓપરેશન કર સકતે હૈ. એસે કાફી સારે કિયે ભી હૈ ઓર કર ભી રહે હૈ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો આ હતા હીરાનગરી સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.